સાંતલપુરના દહી ગામડા નજીક હિન્દુસ્તાન પેટ્રોલિયમ કોર્પોરેશન લિમિટેડ તેમજ ગેઇલ ઇન્ડિયા અને ઇન્ડિયન ઓઇલ કોર્પોરેશન લિમિટેડના સંયુક્ત ઉપક્રમે પેટ્રોલિયમ પાઇપલાઇન પર ઓફ સાઇડ મોકડ્રીલ યોજવામાં આવી, જે મોકડ્રીલ અંતર્ગત પાઇપલાઇન પર આગ લાગે ત્યારે આગ પર કેવી રીતે કાબુ મેળવી શકાય અને સુરક્ષિત રીતે કામગીરી કરી શકાય તેનું રિહર્સલ કરવામાં આવ્યું હતું. હિન્દુસ્તાન પેટ્રોલિયમની મુંદ્રા દિલ્હી પાઇપલાઇન પર સમગ્ર કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો. આ પ્રસંગે સાંતલપુર રાધનપુર એચપીસીએલના સ્ટેશન ઇન્ચાર્જ રાકેશ રમેશ વાઘ, ઇન્ડિયન ઓઇલ રાધનપુર સ્ટેશન ઇન્ચાર્જ અશ્વિન દાફડા, ગેઇલ ઇન્ડિયા સામખિયાળીના બિમલ દેસાઈ, સીએફઓ સ્નેહલ મોદી, એસઓજી પીઆઈ, પોલીસ સ્ટાફ, આરોગ્ય વિભાગ સહિત ઓઇલ કંપનીઓના કર્મચારીઓ ઉપસ્થિત રહ્યા હતા. સાંતલપુર હિન્દુસ્તાન પેટ્રોલિયમ કોર્પોરેશન લિમિટેડના સુભાષચંદ્ર, અરવિંદ મીના, શુભમ ગુપ્તા, ધર્મેન્દ્રકુમાર, વિશાલ અગ્રવાલ તેમજ સ્ટાફ, સિંધાડા ગામના સરપંચ મહેબૂન ખાન, આસપાસ વિસ્તારના ગામ લોકો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા અને ખૂબ જ સુંદર રીતે મોક ડ્રીલનું રિહર્સલ કરવામાં આવ્યું હતું. જેવું કે આપ સૌ લોકો જાણો છો કે પેટ્રોલિયમ ઇન્ડસ્ટ્રીઝ અમે એચપીસીએલ, ગેઇલ અને ઇન્ડિયન ઓઇલ આ એરિયામાં કામ કરી રહ્યા છીએ. અમારી પાઇપલાઇનો અહીંયાથી નીકળે છે. એના માટે જે ભારત સરકારનું એક ડિપાર્ટમેન્ટ છે એના પૂરું કરવા માટે ઉદ્દેશ્યોને તૈયારી ચેક કરવા માટે તેને એક મોકડ્રીલ રાખવામાં આવ્યું હતું, કે લેવલ 3નું મોકડ્રીલ, કે જેમાં ક્યાંય બહારના એરિયામાં ખેતરમાં કોઈ જ જગ્યાએ તે લીક થાય અને આગ લાગી જાય તો એને કેવી રીતે કંટ્રોલ કરવો, એમાં પ્રશાસન, પોલીસ અને આરોગ્ય વિભાગ જે છે ગુજરાત સરકારના, એ લોકોનો બહુ સારો સહયોગ મળ્યો. જેટલા ટાઈમમાં થઈ જવું જોઈએ એટલા જ ટાઈમમાં અમે આ કાર્ય પૂરું કર્યું છે, જેનાથી અમને બહુ આત્મવિશ્વાસ વધ્યો છે અને જે ગામના લોકો સરપંચશ્રી અને બાકી આવ્યા હતા એ લોકોને પણ વિશ્વાસ અમારી ઉપર વધી ગયો છે કે આ લોકો કોઈપણ પરિસ્થિતિને પહોંચી શકવા માટે સક્ષમ છે અને કોઈપણ પરિસ્થિતિને આ લોકો પહોંચી શકશે. તો આજનો પ્રોગ્રામ બહુ સારો રહ્યો અમારો. ધન્યવાદ આપ લોકોનો, મીડિયાકર્મીઓનો પણ ધન્યવાદ ને આપું છું કે એ લોકોએ જે કવરેજ આપ્યું છે અને આગળ જે ગામ લોકો અને બધાને આનાથી લાભ મળશે કવરેજ મળવાથી, કે આ ત્રણેય કંપનીઓ બહુ સારી રીતે સક્ષમ છે કોઈ પણ પરિસ્થિતિને પહોંચવા માટે. બ્યુરો રિપોર્ટ, અનિલ રામાનુજ, રાધનપુર.